વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં નોવેલ કોરોનાથી બચવા માટે આજે દેશના પ્રધાનમંત્રીએ દેશની જનતાને એક દિવસ માટે જનતા કર્ફ્યુ માટે અપીલ કરતા લોકોએ પણ આ જનતા કર્ફ્યુને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો અને આજે સમગ્ર ડીસા સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ડીસા શહેરમાં સવારના 6 વાગ્યા અને 59 મિનિટે જનતાએ ગંભીરતા દર્શાવી હતી. શહેરના SEW હાઈસ્કૂલ 4 રસ્તા, દીપક હોટેલ 4 રસ્તા, જલારામ મંદિર, સાઈબાબા મંદિર, ફુવારા સર્કલ, ગાયત્રી મંદિર સહિત શહેરના ભરચક વિસ્તારો પર લોકડાઉન જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ તમામ સ્થળો જે ટ્રાફિકથી ભરચક રહેતા હોય છે તે તમામ સ્થળો પર આજે પોલીસના જવાનો જોવા મળ્યા હતા અને લોકોને બહાર ના નીકળવા માટેની સમજણ આપતા નજરે પડ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના બની છે કે જ્યારે જનતા કર્ફ્યુ સફળ થયો હોય. જનતા કર્ફ્યુ શબ્દ ચોક્કસ નવો છે, પરંતુ પ્રધાનમંત્રીએ નોવેલ કોરોનાને લઈ દેશને કરેલી અપીલ આજે સફળ જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી 7 વાગ્યાથી જ ડીસા શહેરના માર્ગો સુમસામ બની ગયા હતા. જાહેર રસ્તાઓ પર લોકોની અવર જવર એકદમ બંધ થઈ ગઈ છે. અત્યારે લગભગ બપોરના 1 વાગવાનો સમય આવ્યો છે અને શહેરના તમામ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. આજની નવી પેઢીએ કદાચ કર્ફ્યુનો માહોલ નહીં જોયો હોય, પરંતુ આજનો આ માહોલ 2002ના ગોધરા કાંડ દરમિયાન લાગેલી કર્ફ્યુઓની યાદ કરાવે છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. તો આ તરફ અમારા સંવાદદાતાએ શહેરના હાર્દસમાં સાઈબાબા મંદિર સર્કલ નજીક પહોંચી ઘટનાસ્થળનું રિપોર્ટિંગ કર્યું, ત્યારે જનતા કર્ફ્યુનો અલગ જ નજારો જોવા મળ્યો હતો. આ છે ડીસા શહેરનો હાર્દસમો સાઈબાબા સર્કલ વિસ્તાર. આ વિસ્તાર દિવસ દરમિયાન ભારે ટ્રાફિક જામ સહન કરતો હોય છે, પરંતુ આજે જનતા કર્ફ્યુને લઈ આ વિસ્તારમાં અત્યારે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો અત્યારે તમામ રસ્તાઓ સુમસામ છે અને પોલીસના જવાનો પણ આ જગ્યા પર લોકોને સ્વયંભૂ રીતે કર્ફ્યુ પાળવા માટે સલાહ સૂચન આપી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગ એવા આ રસ્તા ઉપર મુખ્ય હાર્દસમા ઝોન પર અત્યારે લોકોની અવર જવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. તમે આ તરફ જોઈ શકો છો જલારામ મંદિર તરફ જવાનો રસ્તો જે પૂરેપૂરો લોકડાઉન થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. તો સામેની સાઈડ દીપક હોટલ તરફ જતા માર્ગ પણ સુમસામ જોવા મળ્યો છે. એક જ દોકલ લોકોની જ અવર જવર થઈ રહી છે. લોકો પોલીસના જવાનો પણ અહીં અવર જવર કરતા લોકોને થોભાવી અને પૂછપરછ કરી રહ્યા છે કે બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે આખો રોડ સુમસામ છે અને ખરેખર ડીસાની જનતાએ સાબિત કરી બતાવ્યું છે કે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી અપીલને તેઓએ કેટલી ગંભીરતા લીધી છે અને કોરોના વાયરસને લઈ ડીસાની પબ્લિકનું આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. ડીસાની પબ્લિકે આજે સાચા અર્થની અંદર જનતા કર્ફ્યુ પાળી અને આદેશ પ્રધાનમંત્રીના આદેશનું પાલન કરી બતાવ્યું છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. તો આવો જ મંજર ડીસા શહેરના ફુવારા સર્કલ નજીક પણ જોવા મળ્યો હતો. અહીં પણ તમામ દુકાનો બંધ જોવા મળી હતી અને રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. ડીસા શહેરનો દીપક હોટલ વિસ્તાર હોય, સાઈબાબા સર્કલ હોય કે પછી જલારામ મંદિર વિસ્તાર કે પછી ફુવારા સર્કલ, આ તમામ વિસ્તારો જાહેર ટ્રાફિકથી ધમધમતા વિસ્તારો છે. પરંતુ આજે જનતા કર્ફ્યુને લઈ ડીસા શહેરના લોકોમાં જોરદાર અવેરનેસ જોવા મળી રહી છે. ડીસા શહેરની વાત કરીએ તો અત્યારે ફુવારા સર્કલ પાસે અમારી ટીમ પહોંચી છે. તમે જોઈ શકો છો અહીં રસ્તાઓ બિલકુલ સુમસામ જોવા મળી રહ્યા છે અને લોકોની બિલકુલ ઓછી અવર જવર જોવા મળી રહી છે. તમામ રસ્તાઓ પર પોલીસ ચોકડની છે અને પોલીસના જવાનો લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સમજાવી પણ રહ્યા છે. લોકોની અવેરનેસ જોઈ અને ખરેખર આજે આ આંદોલન સફળ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર જનતા કર્ફ્યુનો આટલો કડક અમલ થઈ રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. એક તરફ આજે જનતા કર્ફ્યુમાં જનતાનો જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો હતો, તો જનતા દ્વારા રાખવામાં આવેલા સ્વયંભૂ કર્ફ્યુને લઈ ડીસા નગરપાલિકાની ટીમ પણ શહેરમાં સતત મોનિટરિંગ કરતી નજરે પડી હતી અને નગરજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સતત પ્રયત્નશીલ જોવા મળી હતી. કોરોના વાયરસને પગલે અત્યારે ડીસા શહેરમાં જનતા કર્ફ્યુ લાગેલો છે અને જનતા કર્ફ્યુને લોકોનો પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. શહેરના તમામ રસ્તાઓ અત્યારે લોકડાઉન જેવી સ્થિતિમાં આવી ગયા છે અને રસ્તાઓ પર લોકોની અવરજવર બિલકુલ નહિવત થઈ ગઈ છે. ત્યારે ડીસા નગરપાલિકાની ટીમ પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને લોકોને કોઈ મુશ્કેલી નડે અથવા તો કોઈ ઇમરજન્સી જેવી સમસ્યા સર્જાય તેના નિરાકરણ માટે પણ કટિબદ્ધ જોવા મળી રહી છે. અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નગરપાલિકાના દબાણ શાખાના અધિકારી મનોજભાઈ પટેલ, કે એમને આપણે મળીને વાત કરી કે નગરપાલિકા દ્વારા આ જનતા કર્ફ્યુને લઈને શું વ્યવસ્થા કરવામાં આવી છે. જે વાત કરીએ નગરપાલિકા દ્વારા જનતા કર્ફ્યુ લઈ અને અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાની અલગ અલગ વિસ્તારમાં ટીમો મોનિટરિંગ કરી રહી છે અને જનતાએ સારો સહકાર આપ્યો છે. જનતા કર્ફ્યુનો ઝડપે સલાક બંધ છે ડીસા શહેર, અને જનતાને કોઈ તકલીફ પડે તો અમે એના માટે દૂર કરિયાણું એના માટે કટિબદ્ધ છીએ.
અત્યારે તમે કેવા કેવા પ્રકારની તૈયારીઓ કરી છે આ જનતા કર્ફ્યુને સફળ બનાવવાને, લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે? લોકોને મુશ્કેલી, આવશ્યક સેવાની કોઈ બી મુશ્કેલી ન પડે એ માટે અમે પૂરેપૂરી તૈયારીઓ કરી રહી છે. નગરપાલિકાના દબાણ શાખાના અધિકારી કે જેઓ જણાવી રહ્યા છે કે જનતા કર્ફ્યુ દરમિયાન પબ્લિકને આવશ્યક ચીજ વસ્તુઓની કોઈ પણ તકલીફ ના પડે તે માટે નગરપાલિકા કટિબદ્ધ છે અને નગરપાલિકાની આખે આખી ટીમ અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને લોકોનું ધ્યાન રાખી રહી છે અને સાથે સાથે તેમણે પણ ડીસાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે કે ડીસાની જનતાએ જનતા કર્ફ્યુને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હરેશ ઠાકોર, બીકેન્યૂઝ ચેનલ, ડીસા. વિશ્વના 180 કરતાં પણ વધુ દેશોમાં કોરોનાને કારણે 11,000 કરતાં પણ વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે, ત્યારે દેશના પ્રધાનમંત્રીએ આ ખતરનાક વાયરસ સામે દેશવાસીઓને રક્ષણ મળી રહે તે માટે આજે જનતા કર્ફ્યુ રાખવામાં આવ્યો હતો, જેમાં લોકોએ સ્વયંભૂ કર્ફ્યુનું પાલન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો કોરોના વાયરસને પગલે બનાસકાંઠા જિલ્લામાં કાણોદર અને સાકરોસણા ગામમાં ઈરાનથી કેટલાક લોકો આવતા આ બંને ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 170 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને જિલ્લામાં કોરોનાના એક પણ પોઝિટિવ કેસ હજુ સુધી મળ્યા નથી. જિલ્લાની 6 હોસ્પિટલમાં 65 આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને 12 ક્વોરન્ટાઇન વોર્ડમાં 700થી વધુ ક્વોરન્ટાઇન બેડ ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના હોસ્પિટલમાં 6 વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ જિલ્લામાં હાલમાં અત્યારે કુલ 112 લોકોને જે વિદેશથી આવેલા છે એમને હોમ ક્વોરન્ટાઇન કરવાના છે. વધુમાં સાવચેતીના પગલાના ભાગરૂપે ગઈકાલે જ કલેક્ટર સાહેબ સૂચના આપી કે જે મહારાષ્ટ્રથી પણ આવેલા છે એ લોકોનું પણ ધ્યાન રાખો. હાલમાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ આશા બહેનો અને આંગણી વર્કર બહેનો દ્વારા 3,000 ટીમ બનાવીને ઘરે ઘરે સર્વે કરવાની હાલની કામગીરી ચાલુ છે. તો તમામ લોકોને વિનંતી કે અમને સહસહકાર આપે, જેના શરદી ખાંસી સળેખમવાળા દર્દીઓ હોય તો નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાનામાં જઈને ટ્રીટમેન્ટ લઈ આવે. જરૂર લાગશે તો એ લોકો નક્કી કરશે કે એમને ઘરે રહીને આરામ કરીને ટ્રીટમેન્ટ લેવાની છે કે પછી એમને જરૂર લાગે તો આ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશનમાં એમને શિફ્ટ કરવામાં આવશે. આ જિલ્લામાં એવા જે ખાસ કરીને જે હમણાં ઈરાનથી આવેલા જે છે, ખાસ કરીને પાલનપુર તાલુકાના સગરોસણા અને બીજું એક કાણોદર તાલુકામાં, કાણોદર ગામની અંદર જ્યાં આગળ વધારે પ્રમાણમાં વિદેશથી આવેલા છે તેનું હાલમાં ખાસ મોનિટરિંગ અને વિજિલન્સ અમારું ચાલુ છે. ત્યાં આગળ ત્યાં ટીમો અમારી જે આરોગ્યની જે રૂટીનમાં જોઈ છે એ બધી ટીમો છે, ત્યાં આગળ દિવસ રાત એમનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વધુમાં જે હોમ ક્વોરન્ટાઇન માટે સ્ટીકર પણ બનાવી દીધા છે, જે આજથી વેચવાનું ચાલુ થશે તો લગભગ આવતીકાલ સુધીમાં દરેક ઘર ઉપર જે હોમ ક્વોરન્ટાઇન કરેલા છે તેમની પર લાગી જવાના છે. બનાસકાંઠા જિલ્લાની અંદર હાલમાં કુલ 6 હોસ્પિટલોની અંદર આઇસોલેશન બેડ છે 65 છે, કુલ 6 વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે અને કુલ ક્વોરન્ટાઇન બેડ જે 12 અલગ અલગ જગ્યાએ ટોટલ 700થી ઉપર વધુમાં કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વ્યવસ્થા કરેલી છે. લોકોને ખાલી એટલું છે કે લોકોના સંસર્ગમાં આપણે હાથ ન મિલાવવા, વારે ઘડી હાથ સાબુથી ધોવા, જે 60 વર્ષથી ઉપરના મોટા લોકો છે અને એમનું પણ ખાસ સાવચેતી વધારે ધ્યાન રાખવું, પોષણયુક્ત આહાર લેવો અને ઘરે આરામ કરવો. નોવેલ કોરોના વાયરસને લઈ દેશના પ્રધાનમંત્રીએ આજે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ માટે અપીલ કરી હતી. આ અપીલ બાદ આજે ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજી હતી. આ મોક ડ્રીલનો હેતુ આરોગ્ય વિભાગની સતર્કતા તપાસવાનો હતો અને કોરોનાના શંકાસ્પદ કેસ મળી આવે ત્યારે તકેદીના ભાગરૂપે કેવી તૈયારી રાખવી અને શંકાસ્પદ દર્દી તથા દર્દીના પરિવારને કેવી રીતે ટ્રીટ કરવા તે અંગેની તપાસ કરવામાં આવી હતી, જેમાં એક ડમી દર્દીને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે લાવી તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સભ્યોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ મોક ડ્રીલ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી હતી. ગઈકાલે ગુજરાત સરકારશ્રી તરફથી, કમિશનરશ્રી આરોગ્ય તરફથી અને કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબશ્રી તરફથી સૂચના આપવામાં આવી હતી કે આપણે જેટલા પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલા છે તેમાં આપણી પૂર્વ તૈયારી કેવી છે, જ્યારે કોઈ અર્જન્ટલી ઇમરજન્સીમાં કોઈ પેશન્ટ આવશે તો એને આપણે ડીલ કરી શકીએ નથી કરી શકીએ, એના માટે જરૂરી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડીસા ખાતે આવેલા છે, ત્યાં આગળ એક મોકડ્રીલનું આયોજન 168 સાથે રહીને કરવામાં આવેલું છે અને સક્સેસફુલી રહ્યું છે. ઓપન કરો.
આ મોક ડ્રીલ દરમિયાન સોશિયલ મીડિયામાં કેટલાક મોક ડ્રીલના વિડીયો વાયરલ થયા હતા અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ડીસામાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો છે, પરંતુ અમારા પાસેથી પૂરેપૂરી માહિતી મળી રહી છે કે આવો કોઈ કેસ નથી અને આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો મોક ડ્રીલ દરમિયાન ડમી દર્દીનો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોએ પેનિક થવાની જરૂર નથી અને ગભરાવાની જરૂર નથી, માત્ર સરકારની ગાઈડલાઈન મુજબ નું પાલન કરવાનું અને સાવચેતી જાળવવાની જરૂર છે. તો અત્યારે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીના પરિવાર દ્વારા પણ તેમના નિવાસસ્થાને સાંજે 5ના ટકોરે વાજિંત્રો વગાડવામાં આવ્યા હતા. આજે લોકો શંખ, થાળીઓ, તાળીઓ, તંબુરા સાથેની ધ્વનિ ઉત્પન્ન કરતા નજરે પડ્યા હતા. આખો પરિવાર આજે એક સાથે સંયુક્ત રીતે કોરોનાની લડાઈમાં જોડાયો હતો અને પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી અપીલને સમર્થન આપ્યું હતું. આજે કોરોના વાયરસ જે આ વિશ્વની સૌથી મોટી મહામારી તરીકે ડિક્લેર થઈ છે અને આજે 22 માર્ચ સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જનતા કર્ફ્યુનું જે એલાન કર્યું હતું એ જનતા કર્ફ્યુના ભાગરૂપે આજે આખો દિવસ પરિવાર સાથે ઘરે રહ્યા અને સાંજે 5 વાગે કોરોના વાયરસ સામે લડવા માટે ભારત સરકારની જે ટીમ, આપણા મેડિકલ ટીમો હોય, પેરામેડિકલ ટીમો હોય, આપણા ડૉક્ટર્સ મિત્રો હોય, આપણા પોલીસ મિત્રો હોય, કોર્પોરેશન અથવા નગરપાલિકાના તમામ કર્મચારીઓ હોય, જે જે લોકો આ કોરોના વાયરસ સામે અત્યારે ઝઝૂમીને આ દેશમાંથી, આ વિશ્વમાંથી કોરોનાને ભગાડવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એ બધાને સલામી આપવાના ભાગરૂપે આજે થાળી, ઘંટડી, રાષ્ટ્રનો ધ્વજ વગેરે ફરકાવીને, તાળીઓ પાડીને આ બધાનું સન્માન પણ કર્યું છે. સાથે સાથે આજે મીડિયાના માધ્યમથી આપ સૌને પણ કહેવું છે કે વિશ્વની સૌથી મોટી મહામારીનો વિકલ્પ એક જ છે કે આપણે દુનિયાથી દૂર રહીએ, પબ્લિકથી દૂર રહીએ અને આ કોરોના મહામારી આપણા દેશમાં ના પ્રસરે, આપણા રાજ્યમાં, આપણા ગામમાં ના પ્રસરે એની તકેદારી રાખીએ અને આપણે સૌ સલામત રહીએ. હું સલામત તો દેશ સલામત, એ સૂત્ર સાથે આપણે સૌ સાથે મળીને કોરોના વાયરસનો બહિષ્કાર કરીએ. કોરોના વાયરસને પગલે પ્રધાનમંત્રીની જનતા કર્ફ્યુની અપીલ બાદ આજે જિલ્લાની જનતાએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું. આખો દિવસ લોકો ઘરોમાં પુરાઈ રહ્યા હતા અને દેશના પ્રધાનમંત્રીની અપીલને માન આપીને તેમની આજ્ઞાનું સ્વેચ્છાએ પાલન કર્યું હતું. આખો દિવસ પરિવાર સાથે ઘરોમાં પુરાયેલા લોકો પ્રધાનમંત્રીની જનતા કર્ફ્યુનું પાલન કર્યા બાદ પ્રધાનમંત્રીની બીજી અપીલને પણ સહર્ષ સ્વીકારી લીધી હતી અને સાંજે 5 વાગ્યાના સમયે બહાર નીકળીને તાળીઓ પાડવા ઉપરાંત થાળીઓ વગાડતા નજરે પડ્યા હતા, વાસણો વગાડતા નજરે પડ્યા હતા, વાજિંત્રો વગાડતા નજરે પડ્યા હતા, તો ક્યાંક ક્યાંક તંબુરા અને શંખ વગાડતા પણ લોકો નજરે પડ્યા હતા. 5 મિનિટ એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. આખો દિવસ શાંત રહેલો જિલ્લો સાંજે ધ્વનિથી ગુંજી ઉઠ્યો હતો અને એક સાથે ઉત્સાહવર્ધક માહોલ જામી ગયો હતો. કોરોના સામેની લડાઈમાં જિલ્લાની જનતાએ જે રીતે પ્રધાનમંત્રીની અપીલને સહર્ષ સ્વીકારી છે તે દેશની એકતા અને પ્રધાનમંત્રી પ્રત્યેનો તેમનો પ્રેમ બયાન કરે છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પણ જનતાનો આજે આભાર વ્યક્ત કરી રહી છે. તાનેરા શહેરની મધુસૂદન પાર્કના રહીશો અત્યારે પોતાના ઘરની બાલ્કનીમાં કે ઘરની બહાર આવી ચૂક્યા છે અને દરેકના હાથમાં ઢોલ છે, થાળીઓ છે કે અન્ય ચીજવસ્તુઓ છે એ તમામ વગાડી રહ્યા છે. કોરોના વાયરસને લઈ આજે ભારત બંધનું એલાન હતું, એટલે કે જનતા કર્ફ્યુ હતું, તેને ધારા શહેરમાં ભારે સફળતા મળી હતી, જેના ભાગરૂપે આ સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, પોલીસ તંત્ર હોય કે મીડિયા કર્મીઓ હોય જે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા એ તમામનો આજે
મધુસૂદન પાર્કના લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને થાળી સહિતની ચીજવસ્તુ વગાડી અને અભિવાદન ઝીલી રહ્યા છે અને ગુજરાત તેમજ ભારતમાંથી કોરોના વાયરસ તરત જ ઝડપથી દૂર થાય તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. તો આદર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પણ જનતા કર્ફ્યુને લઈ સતર્કતા જોવા મળી રહી છે. ત્યારે આજે થરાદમાં કેવો હતો માહોલ જનતા કર્ફ્યુ દરમિયાન તે બાબતે અમારા સંવાદદાતા હાજી રાજપૂત દર્શાવશે. વિશ્વની અંદર જે કોરોના નામના વાયરસે હાહાકાર મચાવ્યો હતો, જેના લીધે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતા કર્ફ્યુનો આદેશ આપ્યો હતો અને એ આદેશને ત્યારે થરાદની અંદર જોઈ શકો છો. એ કર્ફ્યુના આદેશને જનતાએ સમર્થન આપ્યું છે અને આ થરાદની મેઇન બજાર છે, મુખ્ય બજાર કહેવામાં આવે, તમામ ધંધા રોજગાર બનશે અને કોઈ પણ વ્યક્તિ ફરકતો નથી. એટલે કે જે સમર્થનને લઈ અને લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે, તમામે તમામ લોકો પોતાના ઘરમાં જે સવારથી અને સાંજ સુધી ઘરમાં રહેવા માટેની વડાપ્રધાને અપીલ કરી હતી, એ અપીલને અત્યારે થરાદના લોકોએ પૂરેપૂરો સાહ સહકાર આપ્યો છે. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. ભાભરની વાત કરીએ તો ભાભરમાં પણ આજે વહેલી સવારથી જનતા કર્ફ્યુને પગલે લોકો સતર્ક જોવા મળ્યા હતા અને આજે વહેલી સવારથી જ લોકો ઘરમાં જોવા મળ્યા હતા. ત્યારે ભાભરના અમારા સંવાદદાતા ભારમલ વાળી બતાવશે કે આજે ભાભર કેવું બંધ રહ્યું હતું. કોરોનાના કહેરથી બચવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ માટે જનતા કર્ફ્યુની અપીલ કરી હતી, જેને લઈ અને દેશમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને સજ્જડ બંધ દેખાઈ રહ્યું છે. ભાભરમાં પણ તમામ ધંધા રોજગાર દુકાનો બંધ છે, લોકો પોતાના ઘરની બહાર નીકળી નહીં રહ્યા અને હાલ તમે જોઈ રહ્યા છો કે ભાભરની આ લાઠી બજાર છે ત્યાં સદંતર દુકાનો બંધ છે. અહીં કોઈ લોકોની અવર જવર કે કંઈ જ દેખાતું નથી. ઠંડા પીણાની લારીઓ પણ બંધ છે. ભાભરની તમામ હોટલો, મોલ તમામ બંધ છે આજે. અને આ નરેન્દ્ર મોદી સાહેબની અપીલ ને લોકોએ માન્ય રાખી અને સદંતર બંધ રાખ્યું છે અને આ કોરોનાની લડત સામે લોકોએ સમર્થન આપ્યું છે. ભાભરથી બીકે ન્યૂઝ ચેનલ માટે ભારમલ માળી. તો આ તરફ સુઈગામ પણ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. સુઈગામમાં પણ લોકો કોરોના વાયરસને પગલે ગંભીર બજાયા હતા અને સુઈગામની જનતાએ પણ કર્ફ્યુને સફળ બનાવ્યો હતો. ધારેરામાં પણ વહેલી સવારથી લોકો જનતા કર્ફ્યુને લઈ ખૂબ જ ગંભીર જોવા મળ્યા અને સજ્જડ બંધ પાળ્યો હતો. હું અત્યારે ધાનેરાના મધ્ય વિસ્તારની અંદર ઉપસ્થિત છું. જે રસ્તો જૂના બસ સ્ટેન્ડથી લઈ અને ડીસા રોડ તરફ જાય છે, અહીંયા આગળ બંને બાજુ મોટા પ્રમાણની અંદર કોમ્પ્લેક્સો આવેલા છે. એટલે ચાલુ દિવસ દરમિયાનની વાત કરવામાં આવે તો ધાનેરા શહેરના અંદર આ વિસ્તાર ખૂબ જ ભરચક રહેતો હોય છે. ધાનેરા તાલુકાના 77 ગામોમાંથી લોકો અહીંયા આગળ ખરીદી કરવા માટે આવતા હોય છે, પોતાના કામકાજ માટે આવતા હોય છે. પરંતુ આજે જે પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે એક દિવસ પોતાના ઘરે જ રહેવું, માનવ કર્ફ્યુ જે હતું એ કર્ફ્યુને અહીંયા ધાનેરા શહેરમાં પૂરેપૂરી સફળતા મળી છે. અત્યારે આખો વિસ્તાર બંધ છે. ગંજ રોડની વાત કરવામાં આવે, નેનાવર રોડની વાત કરવામાં આવે કે ડીસા રોડની વાત કરવામાં આવે, દરેક જગ્યાએ પોલીસ પહેરો પણ છે. એટલે સદંતર આજે ધાનેરા બંધ રહ્યું છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. ધાનેરાને અડીને આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ધાનેરાના આરોગ્ય વિભાગ દ્વારા 3 જગ્યા પર બહારથી આવતા લોકોનું થર્મલ ગનની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો રાજસ્થાનની સરહદ પર આવેલો છે અને અત્યારે મહારાષ્ટ્ર તરફથી મોટા પ્રમાણની અંદર લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. હું અત્યારે ધાનેરા તાલુકાના થાવર ગામની અંદર છું અને તમે જોઈ શકો છો કે એક માર્ગ સાચોર થઈ અને જેસલમેર બાડમેર તરફ જઈ રહ્યો છે, જ્યારે બીજો માર્ગ રાજસ્થાનના રાણીવાડાથી ભીનમાલ તરફ જઈ રહ્યો છે. એટલે કે બંને રસ્તા ઉપર અત્યારે જે મહારાષ્ટ્રમાંથી જે લોકો આવી રહ્યા છે તે માદરે પોતાના વતન તરફ જઈ રહ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર એટલે કે વાસણ ચેકપોસ્ટ હોય કે પછી નેના ચેકપોસ્ટ હોય કે ધાનેરા શહેરનું નેનાવત રસ્તા હોય, દરેક જગ્યાએ અત્યારે લોકોનું તબીબી ચકાસણી થઈ રહી છે. શરીરનું તાપમાન કેટલું છે તેની ચકાસણી થઈ રહી છે, જેથી કરીને કોરોનાને કોઈ પણ પ્રકારનો વાયરસ ન મળી આવે તે માટે તકેદારીના ભાગરૂપે કામ થઈ રહ્યું છે. રમેશ પ્રજાપતિ, બીકેન્યૂઝ ચેનલ, ધાનેરા. આપણે ધાનેરા તાલુકામાં કોરોનાના રોગચાળા અન્વે જે બહારના રાજ્યોમાંથી, ખાસ કરીને આપણે બાજુના મહારાષ્ટ્રના રાજ્યમાંથી જે આવતા લોકો છે, એ લોકોનું સ્ક્રીનિંગ આપણે 3 જગ્યા કરી રહ્યા છે. અગરવાડ 3 રસ્તા, પછી નેનાવત ચેકપોસ્ટ ઉપર અને વાસણ બોર્ડર ઉપર. જે વ્યક્તિઓ રાજસ્થાન બાજુથી અથવા બહારથી જે આપણા રાજ્યમાં આપણા તાલુકામાં આવે છે અને અહીં જ રોકાવાના છે, એ વ્યક્તિઓને ખાસ અમે લાઇન લિસ્ટ પણ તૈયાર કરી રહ્યા છીએ અને એનું 14 દિવસ સુધી આપણા આરોગ્ય કરતા સવાર અને સાંજ એમને ખબર અંતર પૂછશે અને જો એવા કોઈ ચિહ્નો દેખાશે
તો એમને તાત્કાલિક આગળ રિફર કરવામાં આવશે. કેટલા લોકોનું ચેકિંગ થયું છે અત્યારે? કાલે આપણે 118 લોકોનું કર્યું છે અને એ તમામ લોકોનું આજે આપણે ફોલોઅપ પણ કર્યું છે. પણ આજે સંખ્યા મોટી છે, આજે વધારે માત્રામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને આપણી ટીમો કામ કરી રહી છે. કોઈ શંકાસ્પદ જણાવ્યું અત્યારે? કોઈ શંકાસ્પદ હજુ સુધી આવ્યું નથી એમાં.